ના ટીપાથી બચવું અને એમાં માણસે વધારે એહતિયાત રાખવી એ જરૂરી છે. અને ખાસ કરીને પુરુષ અને મર્દ લોકોએ આ વસ્તુની ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે ઔરતોને એ પ્રોબ્લેમ ઓછો હોય છે, પણ પેશાબના ડ્રોપ વિશે જે મર્દોને પ્રોબ્લેમ છે તે વધારે હોય છે. તો એના માટે હુકમ એ છે કે માણસે પેશાબ કરીને તરત ઊભા ન થઈ જવું જોઈએ, બલકે એને થોડું વેઇટિંગમાં રહેવું જોઈએ કે જો અંદર કોઈ ડ્રોપ રહેલો હોય તો એ નીકળી જાય. વાત જોઈ પડે. અને ઉલમાએ કિરામે એ પણ ફરમાવેલું છે કે એને પોતાના પેશાબની જગ્યાને દબાવવાની, અંદર જે કોઈ ટીપું રહી ગયું હોય તો એ દબાવવાથી બહાર નીકળી જાય, અને ત્યાર પછી એને ઇસ્તિંજો એટલે સફાઈ હાસિલ કરવાની. તો એને ઇસ્તિબરા કહેવામાં આવે છે. અને એ પણ કહેવામાં આવ્યું છે કે માણસે થોડી ખાંસી ખાવી જોઈએ, યા પછી જેને વધારે પ્રોબ્લેમ જેવું લાગતું હોય તેને ઊભા થઈને પાછું બેસવું જોઈએ, યા પછી પગને હલાવવા જોઈએ. તો એ પ્રમાણે કોઈ ડ્રોપ અંદર રહી ગયો હોય તો એ નીકળી શકે. તો એની ઇસ્તિબરા કહેવામાં આવે છે. અને હદીસ શરીફમાં પણ એનો જિક્ર છે, બુખારી શરીફમાં, કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બે કબરો પાસેથી પસાર થયા તો તેમની અંદર એમની કબરમાં અઝાબ થઈ રહેલો હશે. તો હઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું કે આ બે કબરમાં અઝાબ થઈ રહેલો છે. તો એક માણસ પેશાબના આ ટીપાથી બસતો ન હતો અને બીજો ચુગલખોરી, એટલે એકબીજાની વાતો સાંભળીને તે લોકોની વચમાં લડાઈ કરવાનો કામો કરતો હતો. જેને કે આજકાલ માહોલમાં અક્ષર એવું ચાલી રહેલું છે કે એકબીજાની વાત સાંભળીને, આની વાત પહેલાંને અને પેલાની વાત પહેલાંને અમુક જૂઠું બી ઉમેરીને, હાલાકે સાચી વાત બતાવીને બી જો આપણને એવું લાગતું હોય કે લડાઈ ઊભી થશે તો આપણને સાચી વાત બતાવવાનું પણ પરમિશન નથી ઇસ્લામમાં, કે એ પણ હરામ છે. જ્યારે તમને ખબર હોય કે એનાથી લડાઈ થશે તો પછી જૂઠું મિક્સ કરીને બોલવું એ તો બિલકુલ સખત હરામ અને ગુનાનું કામ છે. તો હુઝુરે પાક સસર ફરમાવ્યું કે આ બે ગુનાને લઈને લોકોને